આવું મારા સાથી રણ મેદાન માં આમતેમ ફરતા હતા અને અચાનક હું મારા સાથી ભીખુટો પડી ગયો કેમ કરતા કારણ કે મારા બાકીના બધા સાથીદારો આ તરફ ગયા અને હું આ તરફ ગયો અરે પણ તમે આ તરફ કેમ ગયા કારણ કે આ તરફ દુશ્મનો હતા યસ અને દુશ્મન એટલે દુશ્મન એ લોકોને દેશ સેવા સેવા બીજું કઈ ન સુજે સામે કોઈ પણ આવે તો ઠાર કરતા મારી નાખે એટલે હું આ તરફ ગયો કારણ કે ભઈ મારે તો ચિંતા કરવી પડે ને કે તું વિધવા ન થઈ જાય એટલે હું આ તરફ ગયો અને હું આ તરફ જેવો ગયો ત્યાં મને કોઈનો કણસવાનો અવાજ સંભળાયો હું ચમક્યો ફરી પાછો અવાજ સંભળાયો હું ફરી પાછો ચમક્યો ફરી પાછો અવાજ સંભળાયો હું ફરી પાછો ચમક્યો ને ફરી પાછો અવાજ સંભળાયો હું પાછો ચમક્યો અરે ક્યાં સુધી ચમકવાના છો તમે અરે જ્યાં સુધી હું પેલા કણસતા અવાજ સુધી પહોંચી ન જાવ ત્યાં સુધી તો ધારો કે તમે ત્યાં પહોંચી ગયા હા હું ત્યાં પહોંચી ગયો હું ત્યાં પહોંચ્યો અને મે શું જોયું શું પેલો નો ખલીફો જમીન પર પડ્યો તો કણસતો તો ખવાયેલી હાલતમાં પણ કરોડપતિનો નબીરો છે એ કણસતો તો હું એની પાસે ગયો મેં નામ આમ ઉચકવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં જ ત્યાં જ મારી સામે મારા દુશ્મન પક્ષનો એક સૈનિક રિવોલ્વર લઈને ઉભો હતો અને હું ચમક્યો ફરી ચમક્યા હા ચમક્યો અને તરત જ મારો ગોળી ભરી લેવાની અરે નહી નહીં મેં એની સામે રિવોલ્વર ધરી ટ્રિગર દબાવ્યું અને પેલો સૈનિક જમીન થી બે ફૂટ ઉછ્યો ફાર કરતો જમીન પર પડ્યો અને ખલ્લાસ

બદલાવું તને પણ બદલાવ નહી એટલે કે તને પોતા માથા સુધી નવા નક્કોર સરસ મજાના કપડા જરજવેરાત પેરાવી ને માણસ જેવી બનાવીને બદલાવશું એ બધું ઠીક છે પેલા પેલા વારસા તો આવવા દો અરે વારસો ગમે ત્યારે આવવો જ જોઈએ આવવો જોઈએ કારણ કે કાગળમાં લખ્યું છે કે વારસો ત્યાંથી અહીંયા આવવા માટે નીકળી ગયો છે યસ એટલે હવે હું મારા રૂમમાં જાઉં છું પેલા બગદાદ ખલીફાને ખલીફા થેન્ક્સ નો એક લેટર લખી નાખો અને તું એઝ યુઝ્યુઅલ કિચન માં જા ચા કોફી નાસ્તો જમવાનું જે બનાવવું હોય તે બનાવ ચાલ 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 મસાલા ઓ ગોડ ઓ ગોડ એ રમા રમા હા રમા એક કામ કર આ ડોરબેલ વાગે છે દરવાજો ખોલ હું પરજીને થેન્ક્સ ફોર લેટર લખું છું ઓકે હા હા ખોલું છું હા ઘરના બધાય કામ મારે જ કરવા પડે છે એક દરવાજો એ નથી ખોલી શકતા આવો આવો ને નથી પ્રીતિ છે ને બોલાવશો શું મારેનું કામ છે બોલાવું હા બોલાવું પ્રીતિબેન ઓ પ્રીતિબેન હા ભાભી હમ

તો પછી તે મારી સાથે મારા નાટકમાં ભાગ લઈને મૂર્ખાઈ શા માટે કરી એ તો સો બતેવી અસર તારો વાન ના આવે પણ શાંત આવે ને અને અમે તને ક્યાં કોઈ હિરોઈન મળતી જ જતી ઓકે ઓકે હવે મારી વાત સાંભળ તું જલ્દીથી તારા ભાઈ ભાભી સાથે વાત કર આપણા નાટક માટે નહી તો આમ લગનની જેમ નાટક પણ નાટક છે નાટક ની તો ના ના પાડે પણ એક તો તારું નાટક એમાં પાછા તારા સંવાદો ના ન પાડતો ને તોય પાડે કયા સંવાદો પેલા કુવારીમાં નારી જીવનના ધન્ય પ્રસંગિયા કેવી કરુણતા ગુલાબની સેજ અને કાટાનો તકિયો હું માં બનવાની છું પણ પણ મને આવી પરિસ્થિતિમાં છોડીને તું ચાલ્યો તો નઈ જાય ને હોરેબલ ઇન શોર્ટ તું તારા ભાઈ ભાભી સાથે વાત નઈ કરે એ તો પરશે એવા દેવા છે વાસ્તુ માનવે આવશે ને ત્યારે સો ભેગા ભાઈ ભાભી પણ જાણશે ઓકે જેમ તારી મરજી હું જેને ડેટ ફિક્સ કરીને આવું છું અને તને રીઅલ્સ માટે બોલાવું છું ઓકે તૈયાર રહેજે ઓકે બાય 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 બાય

પ્રીતિ ની આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે પેલો હો નાટકીઓ નાટકિયો સાલો અહીંયા પણ સખણું નાટક્યો

હવે આવો વિરોધ આપણા લગ્ન વખતે નોંધાવ્યો તો હું તો દુખી ન થાત શું નઈ કઈ નહીં મારી એકદમ પર્સનલ વાત કરું છું પર્સનલ પણ વિચાર તો કર વિચાર તો કર આ પ્રીતિની આવી હાલત છે એમાં એનો હાથ કોણ જાળ છે એ તો ઘણા એ મળી જશે અરે ઘણા મળશે એમાંથી એકને બરાબર આમ સિલેક્ટ કરવા જઈશું ને તો એટલો બધો સમય વીતી જશે કે બરાબર લગ્નની તારીખે પ્રીતિ મેટરનિટી ઓમમાં છે એટલે એટલે મેં આ ઉપાય બતાવ્યો પણ પેલો પ્રેમલ માનશે

તમે જે વાત અમારાથી સંતાવા માંગો છો છુપાડવા માંગો છો એ વાતની અમને બરાબર જાણ થઈ ગઈ છે તમે જાણો છો જાણો છો એટલે આ તારી અને પ્રેમલની જે આખી વાત હતી ને તારી ભાભીએ સંતાઈને સાંભળી લીધી ઓ ભાભી તમારી આ સંતાઈને સાંભળવાની ટેવ તે અમે માત્ર સંતાઈને સાંભળ્યું છે પણ એવું કઈ જ નથી કર્યું કે અમારે આખે આખું સંતાવું પડે હા બરાબર છે છો લાઇટ કૂલ ડાઉન ને કૂલ ડાઉન આ પ્રીતિબેન હું શું કહું છું શું જવાબ છે હું શું જવાબ આપું અરે અરે વિચાર તો કરવો તો અને એટલો તો ખ્યાલ છે ને તમને કે આવી વાત કાલ સવાર સુધીમાં તો આખા સમાજમાં ફેલાઈ જશે ને લોકો તો આપણને અરે લોકો આપણને સુકેથી જીવવા નઈ દે જો મોટે ભાઈ વાત એમ છે ને કે પ્રેમલ ને કોઈ છોકરી મળતી નહોતી એટલે એણે પોતાની મુશ્કેલી મને કહી ને મે હા પાડી હા પાડી એટલે કઈ પણ વિરોધ પણ ન કર્યો

તમે આમ તો મને પ્રેમલ જ કેતા હવે પ્રેમલ ભાઈ કુમાર આમ ચા નાસ્તો ને બધું શું છે ગધડા ને બાપ તો કેવા પડે ને बाप बाप ઉજુગો તો ભાઈ કુમાર હવે તમે તો આ ઘરના જમાઈ બનવાના ને જમાઈ બનવાના લે તમને પાન તો આપવું પડે કે નહીં હા શું છે આમ લગ્નની તારીખ ક્યારે નક્કી કરીએ આ કોઈ પણ મને પર્સનલી કઈ વાંધો નથી પણ પ્લીઝ લગ્નની તારીખ નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે બંને તારીખો ભેગી ન થાય બન અરે એટલે જો અમે લોકો એ તારીખ સુધી રાહ જોવાનો નથી કારણ કે અમને લોકોને તો ઘોડિયા લગ્ન લેવા છે ઘોડિયા ઘોડિયા રાહ જોશું ને તો મારી બધી આબરુ પર પાણી ફરી વળશે અરે એમાં શું થયું પાણી શું આ ડાઘા ધોવાઈ જશે એ ભાઈ જો આવી રીતે કરા કર્યું ને તો ડાઘા પડે ધાબા પડશે ધાબા અમારી પર ભલે પડે આ ચાંદ પર પર કલંગ કેનાથી હે બરાબર છે એ ચાંદ નો એ પનારો પડ્યો છે તમારા જેવો કોઈ મહાન માણસ સાથે ઓ તમે ગમે તેમ ના બોલો સમજાને અરે એટલે તમે લોકો ગમે એમ કરો એ ચાલે અને અમે લોકો ગમે એમ બોલીએ ના ચાલે અરે પણ હું જે કરું છું એ વર્ષોથી કરતો આવ્યો છું ને કરીશ વર્ષોથી કરતો આવ્યો છે અરે તો શું આવતી પ્રીતિ પ્રીતિને ચાન્સ આવ્યો એમાં ખોટું શું છે અરે તમે કહેતા હો તો તમને ચાન્સ આપે હાય આ માણસને लाज શરમ જેવું છે કે નહીં છે કે નહીં અરે આ ઘર માં આવીએ ને ત્યારે બધું બહાર મૂકીને આવવું પડે છે શું કરો છો તમે શું કરો છો અહીંયા ઉભા રહીને ગમે તે સાંભળ્યા કરો છો અરે આ માણસ આપણા ઘર માં આવીને તમને ગમે તે બોલો છો તમે ચૂપચાપ સાંભળા કરો છો શું કરવું હવે તે જ આદત પડી છે ને તમે તમે તદ્દન બૈરા જેવા છો જો હું તમારી જગ્યા હોત ને તો તો મારી જગ્યાએ હોત તો શું આવને આવ મારી જગ્યાએ આવ મારી જગ્યાએ જગ્યાએ કર્યા કરે ચા ચાલ હવે બોલ હવે શું બોલું દૂર તમારી સાથે નો બોલવામાં જ નવ ગુણ છે હા ન બોલવામાં નવ ગુણ આ તું નથી બોલી રહી આ તું મારી જગ્યાએ છે ને એટલે આ ન બોલવામાં નવ ગુણ તો કોઈ ગરીબ બિચારા પતિના આત્માનો કકળતો અવાજ છે એમ તો તમે મારી જગ્યાએ છે ને તો તમે બોલો ને તારી જગ્યાએ મારે બોલવાની જરૂરત જ નથી આ જગ્યાનો પ્રતાપ આપો આપ બોલાવશે મારી પાસે જોજે હા એ તો

તમારા સિવાય બીજો કોઈ જ નહીં મને તો તમારા બનેનું વર્તન નથી સમજાતું આટલી નાની સરખી વાતમાં આ નાની સરખી આ વાત તમને નાની સરખી લાગે છે અરે પ્રીતિબેન અમારા લગ્નને 15 17 વર્ષ થયા પણ આજ દિવસ સુધી અમારા જીવનમાં આવી નાની સરખી વાત કઈ પણ નથી થઈ તે તમે મને આ રસિકો એમાં હું શું કરું સાચું કહું રમા સાચું કહું અત્યારે મને આમ અંદરથી એવું થઈ રહ્યું છે કે હું બાવો થઈ જાઉં તો કોની જુઓ છો નહીં એટલે રમેશ વાત કરું છું હા બોલ રાકેશ જો राकेश એક કામ કર તું બને એટલું જલ્દી ઘરે પાછો આવી જા મારે તારી સાથે એક બે બહુ અગત્યની વાત કરવાની છે હું તારે પણ અગત્યની વાત કરવાની છે હા બોલ છું હે ક્યારેક હમણાં આમ અચાનક ભલે ભાઈ ભલે ભલે અભિનંદન શાના હમણાં જેમ તમે મામી બન્યા ને એ રીતે હમણાં ફોન આવ્યો એના પછી તમે જેઠાણી બન્યા શું એટલે એટલે રાકેશે લગ્ન કરી લીધા ફોન પર ના એટલે કે ફોન પર એમણે એમ કહ્યું હા હે ભગવાન ભગવાન એ ભગવાન શું હવે ચાલો ચાલો એ બંને જાણ ન થઈ જેઠ બની ગયો એ વાત ની મને ખબર ન પડી પણ એ પ્રભુ ભગવાન હવે ભવિષ્યમાં જ્યારે બાપ બનવાનું હોય ત્યારે એટલીસ્ટ થોડુંક એડવાન્સમાં મને જાણ કરી દેજે હે ભાઈ ચાલો

તમે લોકો મને જોઈને રાજી નથી થયા 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 રાજી આ તો શું છે કે અમે લોકો માની લીધું કે તું અકસ્માતમાં હું મરી ગઈ છું એમ જ ને

નહીં નહી નહીં નહીં તું ક્યારે પણ નરે ભાઈ તું જેવી ગુજરી જાય કે તરત જ કાગળ લખવા બેસી જાય કે ભાઈ મોટા ભાઈ હું ગુજરી ગઈ છું કે ગઈ હા પણ શું છે તું પછી અમને સમાચાર મળ્યા તમે વિમાનમાં વિમાન તૂટી પડ્યું ક્રેશ થઈ ગયું બધા લોકો ગુજરી ગયા છે અને એટલા ખરાબ રીતે ગુજરી ગયા કે કોઈ લાશ ના ચહેરા પણ ઓળખી શકાય નોતા એટલે અમે લોકો માની લીધું કે તું ભલે એ બધું તો ઠીક પણ તમે મને પૂછ્યો પણ નહીં

અને બીજે જ પડે વિમાન ધડામ કરતું નીચે માય ગોડ ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો હું બેભાન થઈ ગઈ હોઈશ ભગવાન જાણે કેટલો વખત બેભાન રહી ચારે જાગી ત્યારે મારી આજુબાજુ બે વાંદરા બેઠા હતા આપણા પૂર્વજોને જોયા એટલે ગમ્યું

એક દિવસ સ્ટીમર આવી અને હું અહીં આવી ને આટલું ઓછું વીત્યું હોય એ પાછા મને પૂછો છો કે તું ક્યાં હતી શું શું વીત્યું તારા પર ના ના હું એ પૂછવા માંગુ છું મારા વીતેલા 5 વર્ષો તમે મને પાછા આપવાના છો અરે રડે છે આ તો ચાલો એ બધું જવા દો અહીંયા ના કઈ નવીન સમાચાર આ અહીંયા 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 પ્રીતિબેન છે ને પ્રીતિબેન એ તો જૂની છે એ માં બનવાની છે એ નવીન છે ઓ આ તો બહુ આનંદના સમાચાર કહેવા શું આનંદના સમાચાર એમના હજી સુધી લગન નથી થયા ઓ દુખદ સમાચાર કહેવાય કે પછી છેલ્લા 5 વર્ષમાંથી હિન્દુસ્તાનમાંથી લગ્નની પ્રથા નીકળી ગઈ છે એ ભાઈ એ કોઈ લગ્નની પ્રથા બથા નીકળી નથી આ તો શું છે કે પ્રીતિની લાઈફમાં થોડું આગળ પાછળ થઈ ગયું છે થોડુંક થોડુંક આગળ પાછળ મને બોલવા દે તું બરાબર ધ્યાનથી સાંભળ એ થોડુંક આગળ પાછળ એ થયું છે કે અત્યારે પ્રીતિની લાઈફમાં એવું છે કે પ્રીતિનો વર કોણ છે એ શોધવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી માત્ર એના આવનારા બાળકનો બાપ કોણ છે એ શોધવાનો પ્રશ્ન ઊભો છે મળ્યો હા હા ક્યાં છે એના બાપાને બોલાવા ગયો છે એટલે બંને એક જ વ્યક્તિ છે હા હા એટલે જે બાપ છે ને હા હા તો તો સારું બીજા કઈ નવીન સમાચાર તમારું કઈ નવું જૂનું ના ભાઈ ના મારું તો એક આ જૂની છે નહીં કઈ નઈ કઈ નઈ

તમે બીજા લગન કરશો ને ત્યારે ચમકીશ એને માટે છે ને તારે પ્લેન માં બેસવું પડશે એમ ધારે કે હું પ્લેનમાં બેઠી તો ધાર કે હું બીજી લઈ આવ્યો તો તમે ધારો કે હું ચમકી બસ પતયું હવે આ નવી જૂની નું શું કરવાનું છે અરે નવી જૂની ની ક્યાં માંડે છે તને સાચું કહું આ વિમાન કંપની વાળાઓ આપણને એવું ઇન્ફોર્મ કર્યું કે વિમાનનો અકસ્માત થઈ ગયો છે બધા પેસેન્જર ગુજરી ગયા છે કોઈની લાશનો ચહેરો ઓળખાતો નતો એટલે પછી આપણે એક સરસ મજાની આમ લાશ આમ મેના આના આના બાંધા પરથી અસલ અંજુબેન જેવી લાગે એવી નક્કી કરીને લઈ લીધી અને સરસ મજાનો અગ્નિદા આપી દીધો અરે સાદરી ઉઠમણું એ કર્યું 12મું 13મું પણ કર્યું એ તમે તો ટકો મુંડો એ કરાવેલો નહીં અને 5 વર્ષા જીવતી પાછી આવી આવી તો આવી એ પણ આજે જ પેલા રાકેશ ભાઈ લગન કર્યા એ પણ આજે જ અરે એક દિવસ મોડા કર્યો હોત તો શું થાત ના એક દિવસ લગ્ન મોડા કર્યા હોત તો એ બીજી વાર લગ્ન કરવાની જરૂરત જ ન પડી હોત ને હા એ પણ છે પણ હવે હવે કરશું શું શેનું અરે આ નવી જૂની સામે આવશે ને તો જોવા જેવી થશે હા જોવા જેવી તો થશે નવી જૂની સામે આવશે તો પણ હું તને શું કહું છું હવે શું કરવાનું શું મને કે ને અરે મારી તો અક્કલ જ કામ નથી કરતી અત્યારે છેલ્લા પંદર વર્ષથી ક્યારે પણ તારી અક્કલે કામ કર્યું છે સામે આવીને ઉભી રહી અને ત્યાં જ દિવસે રાકેશભાઈ પાછા લગ્ન કર્યા આપણે શું કરશું હવે પેલા બંને જે નવા આવે ને રાકેશ અને નવી નવી એના સ્વાગત ની તૈયારી કરવાની સાચું કહું મારા તો હાથ ધ્રુજ છે નહીં 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 એમ હાથ ન ધ્રુજવા જોઈએ જો આવી તો પ્રેક્ટિસ પાડવાની શક્ય છે કે કદાચ ભવિષ્યમાં તારી સામે હું પણ ઊભો ઉને જો આ કઈ નહીં તું સ્વાગતની તૈયારી કર સ્વાગતની તૈયારી કર જા 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 હું જાઉં છું રે યાર કોણ છે આવ ભાઈ આવો મોટા ભાઈ હું આવી ગયો છું બધી વાત પછી પેલા મારી વાત બરાબર ધ્યાનથી સાંભળ તને ખબર છે પ્રીતિ માં બનવાની છે ના નથી ખબર અરે તો હવે ખબર પાડું તને કહી રહ્યો છું ને પ્રીતિ માં બનવાની છે શું સાવ અચાનક અરે સવારે ગયો તો તો કાઈ નહોતું અરે એના બધા માટે તારી ભાભી જવાબદાર છે હે તો યુ મીન રમા ભાભી તો તારે બીજી કેટલી ભાભી છે તારે બીજી ભાભી કેટલી છે ઇન્ડિયટ અરે જવાબદાર છે બીજી કોઈ રીતે જવાબદાર નથી પ્રેમલ અને પ્રીતિ આ બાબતે વાત કરતા હતા ને ત્યારે તારી ભાભી આ યુઝ્યુઅલ છંતાઈને સાંભળી લીધી આખી વાત ઓહો એ રીતે જવાબદાર છે જવાબદાર છે એટલે પ્રીતિ માં બનવાની છે અને આંજના અંજના અંજના એને અહિયાં થી ખસેડવી પડશે હે પ્રીતિ તમારી ધારણા સાચી શિલ્પા જોશે ને તો કોણ શિલ્પા અરે એનું નામ શિલ્પા છે એ જોશે તો ગોટાળો થઈ જશે કે મોટા ભાઈ મને બોલાવી અરે આવી હાલતમાં તું દોડા દોડી શાની કરે છે તું એક કામ કર આ ફોટો છે ને આ ફોટો આ ફોટો ને લઈ જા ને અંદર મૂકી જલ્દી અરે જલ્દી આ ફોટો જલ્દી અંદર લઈ જા જલ્દી હાલે ફોટો અંદર લઈ જા અખંડ <imitation> સૌભાગ્યવતી <imitation> <laughs> જો શિલ્પા હું ઓળખાણ કરાવું આ શિલ્પા આ તો હા હું આ તમારી દેરાણી અને શિલ્પા આ મારા મોટા ભાઈ રમેશભાઈ આ રમાબેન અને આ અમારી નાની બેન પ્રીતિ અને આ છે અંજના અંજના એટલે કે મારી મારી મારી

અને તારો અંજુ એક વાતનો હંમેશા ખ્યાલ રાખજે આમ બે જણા એકલા હોય ત્યારે રૂમમાં અચાનક ધસી આવું એ સારું નહીં અહીં આવું હશે એની ખબર હોત તો આવત જ નહીં શું કાઈ નહીં ચા પી લો કામ ખોટી થાય છે અહીં મારું અને અહીંયા તમારું અમારા કામની ચિંતા કરવાની તારે જરૂર નથી સાચી વાત છે તમારું કામ મારાથી થોડી થાય શું તને આવું બોલતા શરમ નથી આવતી જો ફરીથી આવું બોલી છે તો તને નોકરીમાંથી કાઢી મૂકીશ હું તો આજ મિનિટે જવા તૈયાર છું તો જા જઈશ તો જા ને શેઠ કે શેઠ તો શેઠ એ શું કામ કે એ જ મને લાવ્યા હતા એ પણ કે છે કઈ દો આને કે અરે પણ આવી મોઢે ચડાવેલી નોકરાણી આપણને જોઈએ જ નહીં હમણાં ના હમણાં તેને રજા આપી દો

હું તમારી નોકરાની છું એ એ જે અત્યાર સુધી તમારી રાણી હતી ને અચાનક નોકરાની થઈ ગઈ પ્લીઝ પ્લીઝ આવા સંજોગોમાં શું બોલું ને એ મને બિલકુલ સુજીત ને બોલ કે તમે મને મારી નાખી હતી ના તો પછી ગુનેગારની જેમ કેમ વર્તો છો સીધે સીધું એને કઈ કેમ નથી દેતા કે જૂની તો જૂની હું તમારી પત્ની છું ત્યારે મારી જીભ ન ઉપડી શા માટે

મોડી પડી મોડી નથી પડી તું જો હું ગમે તેમ કરીને શિલ્પાને આ વાત બધી સમજાવી દઈશ પણ ક્યારે બને એટલું જલ્દી ના આજે જ તમારો હનીમૂન થાય એ પહેલા આજે જ જો હું નથી ઈચ્છતી કે આપણા કારણે શિલ્પાની જિંદગી રોડાઈ જાય તારી વાત સાચી પણ તું સમજતી નથી હજી અમારા લગ્નને એક જ કલાક થયો છે ત્યાં એને હું એમ કહું કે તારો પતિ તો બીજે કે પરણેલો છે આ સાંભળીને એને કેટલું બધું આઘાત લાગશે પણ તમે મારી વાત સમજવાની ટ્રાય કરો પ્લીઝ એને આજને આજ સમજાવી દો પ્લીઝ તું તું મારી વાત સમજવાની કોશિશ કર તમે સમજતા કેમ નથી તને મારા પર વિશ્વાસ નથી મને વિશ્વાસ છે પણ મારામાં ધીરજ નથી મારે જાણવું છે કે મારા વરની વહુ કોણ છે અરે તું જ છે અંજના

તમારા હનીમૂન પહેલા ના શું ફરક પડે છે ફરક અરે તમે આ વાત કે છે એટલે હનીમૂન જ નહી થાય અને હનીમૂન પછી આ વાત કહેવાનો કોઈ અર્થ જ નહી રહે અરે તું તો એવી રીતે કહે જાણે મેં હનીમૂન કરવા માટે જ લગ્ન ન કર્યા હોય પણ રાખેશ મારી વાત તો સાંભળ જો જો તો પછી મારા પર વિશ્વાસ રાખ અંજના તું જ મારે મન સરવસો છે હું તારો હતો અને તારો 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 હા મા તારો 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 આ સભા મને બિલકુલ પસંદ નથી હા હા તારે તારે આ બધું શું ચાલી રહ્યું છે આ તો શું છે કે હું એને ધમકાવતો હતો મને તો પ્રેમ કરતા હોય એમ લાગ્યું એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી હું એને પ્રેમથી ધમકાવતો હતો આમ હાથમાં હાથ નાખીને હા હા એને હું કહેતો તો કે જ્યારે હું આમ શિલ્પનો આમ હાથમાં હાથ આમ પકડીને એને કહેતો કે તું મારે મન સર્વસ્વ છે હું તારો જ હતો એવા વ્યાકરણનો હું પદ બોલતો હોય ને ત્યારે તું આમ વચમાં આવીને એ તે સારું નથી કર્યો હા હમણાં તમે જેમ આવ્યા ને તેમ તમે બને મને બનાવવાનો પ્રયત્ન કરો છો ના ના

और मैं से आई। बगदाद, बगदाद से आई। सुनो, सुनो, सुनो सुनो पहले मेरे को ये बताओ कि आरत देसाई का घर किधर है? है यही है ओ, यही है यही है यही है अच्छा देखो हमारे खलीफा ने बगदाद से एक तोहफा भिजवाया

मास्टर मास्टर जवानी तेरी चाल हसीं

કે બહુ મોટો ઇન્ટરેસ્ટિંગ વારસો મોકલો છે ઇન્ટરેસ્ટિંગ એટલે સાચું કહું ને તો વારસો છે બહુ ઇન્ટરેસ્ટિંગ યાર બહુ ઇન્ટરેસ્ટિંગ વારસો છે પણ એનું કરવું છું અચ્છા અચ્છા એ જાણવા માટે તમે એને ગોતો છો મે બોલ એ જાણવા માટે નહીં પેલી બાઈને પાછી મોકલવા માટે હું એને શોધું છું અરે વિચાર તો કર યાર પેલી બાઈ અહીંયા રહી જાય તો મારે રેશન કાર્ડમાં એનું નામ ઉમેરાવવું પડે શું નામ ઉમેરાવું ઝરીના રમેશ દેસાઈ એવું અરે યાર વિચાર કર

કારણ કે તારી ભાભી અત્યાર સુધીમાં મને શોધવા માટે જીવતો કે મરેલો પકડવા માટે 50000 રૂપિયાનું ઇનામ જાહેર કરી દીધું છે કે હું જાઉં છું હું જાઉં છું પ્રેમલાજી ના આવ્યો પ્રદીપા મારા મોટા ભાઈને જોયા રમેશભાઈને હા એ છે કે ઇનામ પાતો કહો ઇનામ શાનુ ઇનામ કેમ રમેશભાઈને જીવતા કે મરેલા પકડવા માટે તમે 50000 નું ઇનામ જાહેર કર્યું છે ને શું એવું એ કહેતા હતા હ પણ એ છે ક્યાં રેશન કાર્ડ કાર્ડ કોનો પેલી રાખવા માગે છે પ્રેમપૂર્વક મોકલાવેલી પ્રેઝન્ટ મોકલાય છે એ પણ એ હતા હું કહું છું પણ એ છે ક્યાં એક કામ કરો તમે જાઓ હું એમને આવે ને એટલે કહીશ કે આવે પણ એ આવશે નહીં

જો એ આવે ને એટલે તરત જ મારી પાસે મોકલાવી દેજે એમને પણ તમે ક્યાં હશો જહાનુમ્મા મોટા ભાઈ ને ત્યાંનો રસ્તો ખબર છે ને હા છે ને મે વાર એમને ત્યાં મોકલ્યા છે હો ઓ તમે પણ સંતા કુકડી રમો છો એટલે તમે પણ કોઈને શોધો છો હા તને કેમ ખબર પડી આ ઘરમાં છેલ્લા અડધા કલાકથી બધા આમ જ સંતાકૂકડી રમે છે અને તમને ખબર છે ખાસ વાત તો એ છે કે જેના માટે દાવ છે ને એ લોકો જ સંતાતા ફરે છે પણ તમે કોને શોધો છો મોટા ભાઈને કેમ અરે કેમ શું પેલી બગદા દોડીને મારે ઘરે વળગાડી એ તો ભાભીથી ડરીને અરે એને તો ડરવા માટે એક હતી મને તો બે અને ઉપરથી આ ત્રીજી તને મને તો કહેજો કે હું એને શોધતો તો હા

ક્યાં કહે રમેશભાઈની શોધમાં ઓકે રમેશભાઈ ક્યાં છે અબ્દુલ્લાની શોધમાં અબ્દુલ્લા ક્યાં છે તમારે રાકેશભાઈનું કામ છે કે અબ્દુલ્લાનું અને રાકેશનું તો અબ્દુલ્લા વિશે શું કામ પૂછો છો અમે અમે હનીમૂન માટે પંચગીની જવાના છીએ અબ્દુલ્લા સાથે હા હા અરે રાકેશ સાથે તો જાવ ને પણ એ ના પાડે છે હું સાથે આવ બહુ મજા આવશે અમે હનીમૂન માટે જવાના છીએ

પણ તમારે ક્યાં જવું છે નવોઢાના નિસાસા પર હું મારું નવું જીવન શરૂ કરવા નથી માંગતી અને તમારા નિસાસા તમારા નિસાસા એમને નઈ લાગે ભગવાન એમને સુખી રાખે તમારા કેવાથી એટલે તમે રાકેશભાઈનો વિચાર કર્યો છે હા એટલે જ જાવ છું નથી મને કઈ કહી શકતા નથી શિલ્પાને મનો મન મુંજાયા રાખે છે હું એમને દુખી નથી જોઈ શકતી જો ભાભી ઇન્ટરવલ એ નાટકનો અંત નથી કે પડદો પડે એટલે બધા કલાકારો પોતાનું મોડું ધોઈને ચાલવા માંડે શિલ્પા તમારા અને રાકેશભાઈના ભાઈના જીવનનો અંતર નથી માત્ર મધ્યાંતર છે બીજા આંકનો પડદો હજી ઉઘડવાનો બાકી છે તમારે હજુ ભૂમિકા ભજવવાની છે અને પ્લીઝ આ તમે પેલી ડોશીમાં જેવું ન કરો ડોશી હા એક હતી ડોશી એક દિવસ એની એકની કાઠાની પડી ગઈ અને પડી તો પડી પાછી અંધારામાં એટલે એને એમ થયું કે અંધારામાં શોધવાની તો નહીં મળે લાવને સામે અજવાળું છે એટલે ત્યાં જઈને એને શોધીએ એટલે એ એને ત્યાં શોધવા માંડી પણ એવું થોડી ના હોય જે વસ્તુ જ્યાંથી ખોવાય હોય ત્યાંથી જ મળે ને કરેક્ટ હવે તમે સમજા હું પણ તમને એ જ કહું છું કે તમે જીવનમાં જે ગુમાવ્યું છે ને એ તમને જીવનમાંથી જ પાછું મળશે એનાથી દૂર જવાથી નહીં પ્રીતિબેન જુઓ તમે એક કામ કરો તમે છે ને મારી રૂમમાં જાઓ રાકેશભાઈ આવે ને એટલે તરત હું એમને તમારી પાસે મોકલું છું ભલે

શું અહીંયા આવે તો એમનો છોકરો છોકરીમાં ફેરવાઈ જાય કેવી વાત કરે છે તું તારે ગમે તેમ કરીને એમને અહીંયા બોલાવવા જોઈએ ને એ મારો સગો બાપ છે ડ્રેસવાળાને ત્યાંથી લાવેલો ભાડુતી નથી કે મન ફાવે તારે લઈ આવવાના ને મન ફાવે તારે મોકલી આપવાના હવે શું કરીશું એ તારા મોટા ભાઈ ના માને માને પણ એ અત્યારે બિઝી છે શામા સંતા કુકડી રમવામાં સંતા કુકડી આવું મરે જો એ બધું છે ને તને નિરાતે સમજાવીશ હમણાં તું ગમે તેમ કરીને તારા બાપની આઈ મીન બાપુજીની એન્ટ્રી કરાવ અરે પણ કઈ રીતે એમની સાથે ઝઘડ ગુસ્સો કર અને કાઈ ન માને ને તો મરવાની ધમકી આપ પણ પ્લીઝ તો હમણાથી જા મારા મર્યા પછી તું શું કરીશ અરે શું કરીશ બે મિનિટનું મૌન પાડીશ પણ તું પ્લીઝ અત્યારે અહીંથી જા ભલે

એકલો શું કરવાનો હતો હવે એ જ કહું છું તો પછી કાઈ કરો હા જાઓ જઈને બાપુજીને બોલાવી આવો જા હા એ આવતા હશે તમે કેમ મની પાસે આમ જુઓ એ અરે જાઉ કહું ને યાર બાપુજીને બોલાવી આવો હા હા બોલાવું છું ઓ કરે વાત કરે ચાલ હવે તું એ તારા રૂમમાં જા જા મોટા ભાઈ ભાભી તમને શોધતા તા ભાભી મને છોડતી હતી તારી ભાભી હું જાઉં છું અરે પણ એ મને પૂછે કે તમે ક્યાં ગયા તો હું શું કહું કઈ થી જને કે જન્મ ભાંગ ગયો યાર ભાભી તમારી ત્યાં જ રાજુ હોય છે શો એવું એ કહેતા તા તું જા ને ભઈ તું જાને અરે જ્યાં છે ને જન્મ માં છે તો જન્મ માં મળી લઈ તું જા યાર ચા જા વાત કર છટ એ આવો હસો ની આવો આવો નથી કે લાવતો આવો 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 બેસો બેસો આવો આવો કેમ રહી આમ મુસાફરી કેમ રહી મુસાફરી મુસાફરી હોય ને મુસાફરી મુસાફરી કેમ બધી ભાષાનો પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ છે ને ભાષાનો જો ભાષા શીખવાડું જો બોલો બોલો હું તમને બરાબર શીખવાડું એમ બોલો બોલો આય આય એમ નહીં આય

ઓ ઉભી થા અને ઓ બાર જા અને ખબર દાજો પાછી આવી છે ઘરે તો શું

નહીં એટલે એવું બીજું કઈ જ નહીં તો ચિંતા નહીં કર ચિંતા નહીં કર હું એની અહીંથી પાછી મોકલી દેવાનો છું એટલે એક વાત કાન ખોલીને સાંભળી રહેજે જો આજે એ નહીં કા તો હું નહીં જેવું નહીં તો પછી તું નહીં તો ચાલ છે નહીં નહીં એટલે હું તને સાચી કહું છું એને વિમાનમાં બેસાડીને પાછી મોકલાવી દેવાનો છું પણ તું એમ નહીં કહેતી કે મેં તને વિમાનમાં કેમ ન બેસાડી કારણ કે જો શું છે હું તને વિમાનમાં બેસાડીશ તો કોઈ ફાયદો નહીં થાય કેમ કારણ કે વિમાનવાળાઓ છે ને

ના ના એટલે બાપ હું બધું કહી દઈશ પણ એને આવવા તો દે અરે જશે આવતો હે ફરમાઈએ ક્યુ યાદ કી અરે યાદ આ પેલી બાઈ ને તું જે પ્રેઝન્ટમાં લઈ આવ્યો છે ને પાછી લઈ જા તારા દસ ટકા વારસન આપવા નીકળ્યા છો દસ ટકા એટલે શું દસ બાઈ મળી એક બાઈ મને પ્રેઝન્ટ માં આપી દેવાની चला एक बाई तारा खलीफा ने प्रेजेंट में मडियो तो छुवापत बने पाछे ले जा देखो हमारे खलीफा को दस औरत प्रेजेंट में मिली वासे में मिली बराबर हम्म इसमें से एक आपको भेजी हम्म अरे क्या भेजी भेजी तो उसको वापस लेके जाओ मेरे को नहीं चाहिए क्यों पसंद नहीं आई क्या हाँ इतने ना देखो मैं अपने खलीफा की तो हिन बर्दाश्त नहीं कर सकती क्या कर लेगी क्या

અરે કઈ નથી સાંભળવું તો એ ઘર વાલી માર દેગી એટલે મારે તો હવે કોનાથી મરવાનું એક પસંદ કરવાનું ને પણ નહીં નહીં ખાન ની તો તને છોડશે નહીં ફાંસી ની સજા થશે તને કોઈ વાત કોઈ વાત નહી देखो मैं सब कुछ बर्दाश्त कर सकते हो, लेकिन मेरे खलीफा की तोह हर गीज बर्दाश्त नहीं कर सकती अरे या। सुन मेरी बात कान खोल के सुन ले, ले। मेरे खलीफा ने चाहे आपने तुमने उसकी जान बचाई हो लेकिन फिर भी तुम्हारे कत्ल करते हुए मेरे को दुख नहीं होगा मैं तुम्हारा कत्ल कर डालूंगी कत्ल कर डालेगी हाँ।

હલો સચિવાલય ભાઈ ભાઈ ખાતામાં ફોન આપો અરે ભાઈ તમારે ત્યાં કોઈ પણ ખાતું હશે ને અરે ભાઈ મને ખબર છે તમારે ત્યાં બધા ખાતા હોય છે પણ યાર એમ નહીં ખા ખાતું ખાતું કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ફોન આપો યાર એમ કઉ છું હું આપો જો મારી વાત સાંભળો એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે એક બાઈને પાછી મોકલવી છે બગદાદ નહીં નહીં આ એક્સપોર્ટ ઇમ્પોર્ટેડ છે ઇમ્પોર્ટેડ અરે નહીં યાર સ્મગલિંગ નો માલ નથી પ્રેઝન્ટ પ્રેઝન્ટમાં મળી છે યા ગાંડો નથી થઈ ગયો મને સાચે સાચ એક બાઈ પ્રેઝન્ટમાં મળી છે એને પાછી મોકલવી છે યાર મારા યાર મારી જાનનો સવાલ છે હું મરી જઈશ યાર ઓલ રાઈટ ઓલ રાઈટ હું અત્યારે જ આવું છું અત્યારે જ આવું છું મૂકી દો ફોન હું મૂકી દો ને યાર સાલું દોડ ફૂટ મને મારી નાખશે કતલ કરી દેગી તું જો ને સાલું દોઢ ફૂટ યાર મને મને આમ કહી જાય એક એ તારી એ એ અરે સારું છું મોટા ભાઈ તમે મને મળી ગયા હું તમને ક્યારનો શોધતો હતો એ ભાઈ શોધવા બધવાનું પછી અત્યારે મને જવા દે અરે જાઓ છો ક્યાં પહેલા મારી વાતનો જવાબ આપો પેલી બાઈને મારા ઘરે શા માટે વળગાડી કેમ હું વાંધો શું છે વાંધો મને બે તો હતી તો ત્રીજી એમાં શું હા એમાં શું બહુ સ્વાર્થી છો સાથી તમે બહુ સ્વાર્થી છો કમાલ છે આ સરસ મજાની મને મળેલી પ્રેઝન્ટ મેં તને પ્રેઝન્ટ આપી દીધી યાર એમાં સ્વાર્થી કેવી રીતે હા સાચું કહું હા યાર મને છે ને આ પ્રેઝન્ટ વાંધો જ નથી યાર પણ આ તારી ભાભી જરા નડે છે સમજ ને યાર એટલે તમારી તો બે બે ભાભી મને નડે છે બે શું બોલે છે તું મને જવા દે યાર મારે જવું જ પડશે યાર તો મગજ મારે નહીં કરતો અને હા એક વાત તને કહી દઉં શું પેલો જો અબ્દુલ્લો છે ને અબ્દુલ્લો હા ઓલો ડોટ ફૂટ ડોટ ફૂટ હા મને શું કહીને ગયો ખબર છે શું કે આ બાઈને જો અહીંયાથી પાછી મોકલીશ તો અબ્દુલ્લો એ ડોટ ફૂટ મને મારી નાખશે જાનથી મારી નાખશે અને જે કરવું હોય તે કરે પણ એ બાઈ અહીંયાથી લઈ જાય

હનીમૂન કરતા વાત વધારે આગતની છે હા તો બોલો જો જો શિલ્પા વાત જાણ એમ છે ને કે વાત જાણ એમ છે ને કે તો તને 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 આ ઘર ગમ્યું હે આ ઘરના લોકો ગમ્યા હા પણ પેલી નોકરાની સિવાય ઓ મરી ગયા પણ હું તમને એમ પૂછું કે હનીમૂન કરતા આ વાત વધારે આગતની થઈ ના એટલે કે જો વાત જાણ એમ છે ને કે વાત એમ છે ને કે વાત એમ છે ને કે તે ચા પાણી પીધા ના હું હમણાં જ લઈ આવું છું હવે હું કોઈ વાત સાંભળવા માંગતી નથી જો મારી વાત તો સાંભળ પહેલા હનીમૂન પછી બીજી વાત પછી કોઈ અર્થ જ નહી રહે હનીમૂન નો ના એટલે કે આ વાત નો વાત નો વાત જાણે હું તમને કહી દઉં છું તમે જો હવે બનાવવાના પ્રયત્ન કર્યો છે ને

શું વિચાર કરી રહ્યા હતા અંદર કે નહીં એનો હા 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 મારે વાત કહેવાની છે ને એને તો પછી જાવ ને જતા કેમ નથી વેલ મને મને ડર લાગે છે ચલો ડર કે થઈ જશે વાત કહેવાય ના એટલે વેલ વેલ હું વાત નથી હનીમૂન ના એટલે વેલ હું એને વાત કેવા જવાનો જ હતો ત્યાં મારી હિંમત ઓસરી ગઈ એને ના કહી શકતા હોય તો મને કહી દો શું ચાલ્યા જવાનું વખત આવે કઈશ શું નહીં એટલે કે વખત આવે શિલ્પાને આ વાત કહીશ એ હું તને કહેતો તો એ વખત આવવાનો જ નથી જ્યારે વાંદરાઓ વચી હતી ત્યારે તમે યાદ આવતા હતા ને આજે તમારી પાસે છું તો પેલા બે વાંદરાઓ યાદ આવે છે થાય છે કે એમની પાસે પાછી જતી જાઓ

મિસ્ટર મિસ્ટર એમ એમ દેસાઈ 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 એક એક મિનિટ મિનિટ હા હા તમે લાવ્યા છો છો આવ્યા ના તો હું રાકેશ વીમા કંપનીમાંથી આવું છું સાહેબ આવો 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 બેસો 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 શું લાખ લાખ જો તમારી પત્ની અંજના નો રૂપિયા પાંચ લાખ નો વીમો હતો હા બરાબર હા અને એમનું અવસાન થયું ત્યારે અમારી કંપનીએ એ રૂપિયા તમને આપ્યા હતા આપ્યા હતા ને હા આપ્યા હતા હા તો હવે જલ્દીથી તમે એ રૂપિયા કંપનીને પાછા આપી દો 5 લાખ રૂપિયા પાછા હાજી વ્યાજ સાથે હા વ્યાજ સાથે પણ કેમ અરે કારણ કે તમારી પત્ની હાજી હયાત છે એને તો દુખ છે હા હા પણ ત્યારે હયાત નોતી મેં જ્યારે તમારી કંપની પાસેથી 5 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા ને ત્યારે એ હયાત નોતી હા એનું મરણ થયું હતું અને એની બધી સાબિતીઓ મારી પાસે છે ઓહો હા તો પછી મિસ્ટર દેસાઈ તમારે કદાચ એ રૂપિયા પાછા ના આપવા પડે પણ જો તમને વાંધો ના હોય ને તો એમના અવસાનની સાબિતીના બધા કાગળિયા લઈ અમારી ઓફિસ આવી ને શ્યોર થેન્ક યુ સાહેબ ચાલો તમે હું રજા લો આવજો આવજો અરે પણ એક મિનિટ એક મિનિટ એક મિનિટ અહીંયા આવો બોલો સાહેબ તમને કેમ ખબર પડી કે મારી પત્ની હયાત છે મારા એક ખાસ મિત્ર પાસેથી તમારે ખાસ મિત્ર મારી પત્નીને ઓળખે છે લો ઓળખે જ ને સાથે દિવસ રાત સાથે ટાપુ પર એકલા આજુબાજુમાં કોઈ જ નહીં બીજું કશું કરવાનું નહીં એક બીજા એકલા બસ મિસ્ટર દેસાઈ તમને ખબર છે મારો મિત્ર તમારા પત્નીને શું કહેતો ક્યારે હું નોતો શું કહેતો ઈ હા અને તમારા પત્ની મારા મિત્રને શું કહેતા ખબર છે ક્યારે પણ હું નોતો શું કહેતો આદમ 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 અને ઈ અને મિસ્ટર દેસાઈ હા તમને શું લાગે છે એ ટાપુ ઉપર સફરજન આદમ ઈ ટાપુ સફરજન અંજના

તને એક સફરજન તો મળી જ ગયો છે ને અમને સફરજન જરૂર જ નહોતી શું એટલે તમે ધારો છો એવું કઈ જ નથી બન્યું એવું તું માને છે એટલે તમને મારા ઉપર વિશ્વાસ નથી અરે પતિવ્રતા પત્ની વિશે આવા હલકા વિચારો કરતા શરમ નથી આવતી તમને પણ મારી વાત પણ મારી પીઠ ફરી કા તો તમે બીજા લગ્ન કરી લેતા અને મે ના છૂટકે 5 વર્ષ થયા ગાડ્યા એનો હિસાબ માંગો છો મારી પાસે અરે ભૂખ સંતોષવા માટે એકા સફરજન ખાધું હોય તેથી શું થઈ ગયું અચ્છા અચ્છા તો તું કબૂલ કરે છે ને કે તે સફરજન ખાધું તું હા ખાધું તું પેટ ની ભૂખ સંતોષા ખાધું તું તો તું મારી પાસે ખોટું શા માટે બોલી ખોટું હા તે કહ્યું ને કે તું એ ટાપુ પર એકલી હતી ના મેં કહ્યું કે મારી સાથે બે વાંદરા પણ હતા પણ આદમ હતો એમ તે નહોતું બોલી તો શું થયું શિલ્પાને તમે આપણી વાત કરી છે હા કરી નથી કરી નથી પણ વખત આવે કઈશ એમ કોને કે તમે શિલ્પાને વાત કેવા જ નથી માંગતા જ્યાં સુધી તારી વાતનો સંતોષકારક જવાબ મને નઈ મળે ને ત્યાં સુધી આ વાત વાતો શિલ્પાને નથી કરવાનો કઈ વાત કઈ કઈ વાત કઈ કઈ કોઈ કઈ નઈ કઈ નઈ કોઈ નઈ કોઈ વાત નઈ કોઈ વાત નઈ ના આ આ તમને વાત કરવાનો આગ્રહ કરે છે અને તમે જ ના પાડો છો એટલે નક્કી તમે જ મારાથી કઈ સંતાડો માંગો છો ના ના જો જો તમારે આની સાથે એવી વાત હતી તમારી સાથે શા માટે પડ્યા

અને જો તમારે આની સાથે લગ્ન કરવા હતા તો મારી સાથે શા માટે આવું કર્યું એમને શું કર્યું છે એ પૂછો એમને રાકેશ તમે આખી વાત કહો શું છે ને તો હું ગાંડી થઈ જઈશ અરે વાત સાંભળશો તો એ ગાંડા થઈ જશો એવી તો કઈ વાત છે એ પૂછો એમને રાકેશ તમે કઈ બોલશો અરે હું એ કેવા માંગુ છું કે તમે મને ચૂપ થઈ જાવ નહીં તો હું ગાંડો થઈ જઈશ એ પછી થજો પહેલા મને કહો કે તમારો અને આ નોકાણીનો સંબંધ શું છે અમારો ખૂબ જ પવિત્ર સંબંધ છે હા પતિ પત્ની વચ્ચે હોય એવા એટલે એટલે સાંભળું છે તારે સાંભળું છે તારે આમાં સાંભળું છે તારે સાંભળી શકીશ તો સાંભળ આ આ આ મારી પત્ની છે યુ મીન ટુ સે તમે નોકરાણી સાથે લગ્ન કર્યા હા ના મે જરે એની સાથે લગ્ન કર્યા ત્યારે નોકરાણી તમે પત્નીને નોકરાણી હે ભગવાન મારો શું થશે હવે તમારો વારો અરે કરીને તું મિનિટ મને કે તમે આની સાથે લગ્ન કર્યા આની સાથે વર્ષ વર્ષ અને છતાંય મારી સાથે

તમારે ને મારે કોઈ સંબંધ નથી હું ચાલી મારા બાપુ ને કે અરે પણ એક મિનિટ માં અરે 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 મારી વાતો સાંભળ અરે અરે મારી વાતો સાંભળ પ્લીઝ તું મારી વાત સાંભળજો હું તને કઈ કહેવા માંગુ છું તું હું પણ કોઈ વાત સાંભળવા માંગતી નથી હું પણ ચાલી મારા બાપુજી ના ઘરે અરે પણ એ ભગવાન હે ભગવાન ઓ હો હો એ પ્રભુ એ પ્રભુ તારી શું લીલા છે સવારે હું વિધુર હતો પછી આ બે બે થઈ અને પાછો હતો ત્યાં નો ત્યાં આ છત પરના પંખાની જેમ આખું ગોળ ફર્યો તોય હતો ત્યાંનો ત્યાં હે ભગવાન લક્કર હજી બે બે ભાઈ લક્ષર એ ભગવાન એ ભગવાન મને તો એમ થાય છે કે હું આપઘાત કરી નાખું હા બહુ મજા આવે વાહ વા 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 કોનો વાત છે શિલ્પાનો એનો ન હોય આ કોનો વાત છે અંજનાણું ના કોણ હે આવો આવવા જોવા જાવ અવાજ તું એમ બેસ 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 સારું થતું તું આવી ગયું બેસ 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 અરે બેસ ને આ સમજતી બી નથી એ સારું થતું આવી ગઈ તું મારું એક કામ કરા જો આ ઘરવાળાને બધાને કહી દે કે આજે મારી જમવાની રાહ ન જુએ હું આપઘાત કરવા જાઉં છું આપઘાત આપઘાત આઈ મારું એક કામ કરીશ કામ કા કામ ઓહ અરે યાર આય ઓ આપઘાત આપઘાત હા આપઘાત એલ

અબ એક મિનિટ શું થાયો આઈ એટલે એમણે આઈ આઈ નહીં આઈ તને મારું મારું એમણે તને આઈ મારું મારું એટલે શું એમણે તને એમ કહ્યું કે હું તારા પર મરું છું અરે ના 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 તને હું બોલું છું ભગવાન અરે તો મારી વાત તો સાંભળ હું એવું નોતો કેતો હું ને અમે અંદર ગયા ના ગયા તમે આની સાથે અરે પણ મારી વાત બહુ ઝડપી અરે શું ઝડપી ઝડપી કરે છે હું એવું કાઈ નતો કરતો ભાભી ભાભી તમે તો મારી વાત સાંભળો તમે તો બિલકુલ નહીં બોલતા આ બધું શી ભાભી ભાભી હવે હું કોઈ વાત સાંભળવા માંગતી નથી હું ચાલી મારા બાપુજીને ઘેર અરે પણ એક મિનિટ એ હું પણ અરે પણ જો પ્રીતિ હું સાચે કહું છું કસમથી કહું છું તારા સમ કેના કહું છું આનું હું કેવું કાઈ નતો કરતો કાઈ કરતો આઈ આઈ એલ એલ ઓ અરે ના મારું અરે હું મારું મારું યાર અરે બાબા ખબરદાર જો આ ઘરના કોઈ પણ ભાઈડા સામે ફરકી છે ને તો તને મારું મારું નહીં મારું મારું કરી નાખે ચાલ નીકળ નીકળ ઘર માં કઉ બહાર નીકળ નીકળ એકદમ બહાર આવતી નહીં પાછી પ્રીતિબેન એક કામ કરો આ દરવાજો છે ને બંધ કરી દો એટલે પાછી અંદર આવી જ ન શકે હમેશ માટે ના ના એના મનમાં સમજે છે હું પ્રેમલિયા આગળ થા આગળ થા પ્રેમલિયા ના બાપુજી આ તો સારું સારું તું એક કામ કર તું એમને આવકાર આપ ત્યાં સુધીમાં ચા કોફી ને નાસ્તો ની તૈયારી કરી લઉં મસ્ત આવો 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 એટલે આવ્યા છે તો આવવાના છે ને હા આ કોણ આ પ્રીતિ છે પ્રીતિ આ બાપુજી હા જીવતી રહે જીવતી રહે તમે બેસો હું તમારા માટે પાણી લઈ આવું હવે આવ્યા છે તો બેહવાના જ છે ને બાકી પ્રેમલિયા આ છોડી ઇમ્પોર્ટ થાય એવી છે હો ઇમ્પોર્ટ હા ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ ના થાય એટલે લગ્ન પછી આપણા ઘરે આવે કે નહીં ઇમ્પોર્ટ હા

મારો છોકરો થઈને હમ તો અલ્યા લગન એટલે તારી હારે એના લગન બાપ પર થોડોક તો ભરોસો રાખ એ થેન્ક યુ બાપુજી હા ક્યાં છે એ અંદર ગઈ ને પાણી લેવા હમ હમ હવે છોકરું પૈણું પૈણું કરી રહ્યો છે છોડી જ દેખાય છે બધે અરે છોડી જ નથી પૂછતો એના મોઢાભાઈ નું પૂછું છું મોડાભાઈ ક્યાં છે એ એ આવતા જ છે હા હવે મને કે આમ આવો જરા મને એ કે આ ડિલિવરીની તારીખ તિથિ ક્યારની કે છે

તમે આ ઘરમાં માર્કેટ ની ભાષા નહીં વાપરો ગોટાળો થશે હારું સારું હવે મને એ કે પેલા કે આને આ મોટો ભાઈ ઘોડે ચડીને આવ્યો હોય એમ તને ઘોડે ચડાવવાનું કેમ કે છે આ પ્રીતિએ મારી સાથે નાટકમાં ભાગ લીધો છે એટલે એનો મોટો ભાઈ મારો મોટો ગધેડો લાગે છે એટલે નાટકમાં કામ કરવાનું એમાં લગનની ઉતાવળ શું છે હવે કાલે ઉઠીને ગામમાં ખબર પડે તો આબરૂ જાય એમ કેતા હતા હા કેમ પડતરનો માલ છે ના એની આબરૂ ને ને બહુ સસ્તા ભાવમાં વેચાય છે આખી વાતમાં મને એ ના સમજાવ્યું કે આ નાટકની નાનકડી વાતની આડે આ આબરૂ ક્યાંથી આવી તો શું હે એ બધું તમે એમને જ પૂછજો ને મને શું પૂછપૂછ કરો તો બાપુ હે ક્યાં એ હું જોઉં કોણ છે આવજા 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 શેનો કર્યા કરે છે અરે એના કરતા બે એક આવી જા ને આવી જા

કે છોકરાઓ પર આ ગલુડિયા પર ડાઉ 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 કેમ ના કરો છો તો એનો બાપ પછી મરી નથી ગયો એનો મને અફસોસ છે હા શું નહી એટલે આ તમારા ગલુડિયા પર મે ડાઉ 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 કર્યું ને એનો મને અફસોસ છે હા બોલો હવે ડિલિવરી ક્યારે કરાવ છો હા એટલે લગન ક્યારે લેવા છે હા હા ભાઈ જો લગન ની તો આપણે ઉતાવળ કરવી નહીં નહીં ઉતાવળ નો થાય

ખાલી ઉતાવળ કરો એટલે ઉતાવળ નહીં થાય મે તમને કહું ને ભાઈ લગન ઉતાવળ કરવી પડશે વાત ખલાસ થાય મારા દીકરા ની લગન માં તમારી દાદાગીરી નહીં ચાલે હું સ્વતંત્ર છું મારા પગ પર ઊભો છું કોઈનાથી નાથી દબાયેલો નથી ખ્યાલ છે ખ્યાલ છે ખ્યાલ છે મને બરાબર ખ્યાલ છે તમે વિધુર છો ને હા એમાં આના લગ્ન ની શું ઉતાવળ કરો છો તમે મને લાગે છે પ્રેમલે તમને બધી વાત કહી નથી લાગતી અરે કઈ છે બધી કઈ છે વળી એમાં હું તમે પા તો છોકરાઓ છે આવું તો ચાલ્યા કરે ચાલ્યા કરે ચાલ્યા કરે નહીં કરો હું તમને કહું છું ચાલ્યા કરે 난 અમે પણ આવું જ કરતા આવ્યા છે આ 난 ખાસ હું કરતા તા બધું

અને પાંચસો ને એકાવન જાહેર કરેલા પણ માં પેલું બોધું વાગે ને તે એમને એકાવન હાંભળ્યા અહીંયા આવો અહીંયા આવો આવું બોલો મને લાગે છે તમે આખી વાતને ગંભીરતાથી લેતા નથી અથવા સમજતા નથી લઈએ સમજીએ તમે સમજાવો તો સમજીએ ને સમજાવું હા તમે હા દાદાજી બનવાના છો દાદાજી દાદાજી હમ આવો 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 સમજાવું તમે દાદાજી બનવાના છો અને આ પ્રોગ્રામ છે ને મંડળના લાભાર્થી ન થાય હું ચોકવટ પેલા કેમ ન કરી મારા બડે વેપારી નો દીકરો છે દુકાન માંડતા પેલા તો ડિલિવરી આપી દીધી વેપલો શરૂ કરતા પહેલા સેમ્પલ લઈ લીધું એટલે હે નહીં 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 મારો પ્રેમલ આવું ન કરે હો કેમ ન કેમ કરે ભાઈ વડ તેવા ટેટા બાપ તેવા બેટા મારી વાત ની તમને ક્યારે ખબર પડી ચાલો તારે લગ્ન નક્કી તને શરમ ના આવી બાપુ નામ બોલો કંઈ વાંધો નહીં લગ્ન નક્કી હે અત્યારે થતું હોય તો આજે નથી કરવું અરે બાપુજી તમે આ લોકો ની વાત માં નહીં કરતો ચૂપ થઈ જા થપ ચાલ તારે લગ્ન નક્કી હે આપણે કામ કરો વહુ ને બોલાવો ને બોલાવું બોલાવું હા પ્રીતિ આવી અરે હા

કારણ કે તારી સાથે જે બધી વાતો કરેલી ને એ રમાય સંતાઈ ને સાંભળી લીધી કઈ વાત એજ કે પ્રીતિ તને કેતી હતી કે હું માં બનવાની છું કુંવારી માં

રમેશભાઈ મેં તમને પહેલાય કહ્યું હતું અને અત્યારે ફરી પાછો કહું છું આ તમારે ગલુડિયા સામે હામે ડાઉન કરો છો તેનો બાપ મરી નથી ગયો બેનને ઠેકાણે પાડવા માટે આવું તરકટ રચો છો તમારો દીકરો પરીક્ષામાં પાસ નથી થતો એના લગ્ન મારી બેન સાથે નહીં કરાવ છું મોઢું બંધ અરે હું મારું મોઢું મારા ઘરમાં ખોલું છું તારી જે મોઢું બીજા

ચાલો આપો આપો બસ આપું એ તમે આને આપી દીધા ના એને ને મને આપતો હું એને આપું હા હું આપું એને મારે તમને બધાને કંઈ કેવું છે હો જો એ ભલે નાટકના સંવાદો હતા પણ જે નાટકમાં બન્યું છે મારા જીવનમાં પણ બન્યું છે શું શું હું માં બનવાની છું પ્રેમલના બાળકની માં આ રે ના ના તીખી તા પ્રેમલ

વેપલો માંડતા પેલા દુકાન માંડતા પેલા તો ડિલિવરી શરૂ થઈ ગઈ ને હું બાપ બનીશ કુંવારો બાપ એ ભગવાન કમાલ નું નબળું બેસતે છે યાર તારું હજી સીન પૂરો પતો નથી ને ત્યાં નવા કેરેક્ટરની એન્ટ્રી કરાવી તો શું ડિલિવરી ના કી એ ભગવાન આ શું માંડ્યું છે આ મારું ઘર છે કે તબેલો છે યાર અરે દરેક જણા અહીં આવે છે પોતાના કામ ધંધાની ભાષામાં વાત કરે છે શું માંડ્યું છે આ બાપુજી મેં તમને પહેલા જ કહ્યું હતું કે આ ઘરમાં તમે માર્કેટની ભાષા નહીં બોલતા ગોટાળો થાય છે ને ભલે 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 હું જે કંઈ કરું છું ને એ તમારા ભલા માટે કરું છું લાવો લાવો ચલો 50 રૂપિયા લાવો 50 રૂપિયા છે ને માટે અરે પાછું બહુનો મોડું છે ને આપવા પડશે ને અરે હા તો તકલીફ યાર તમારી તકલીફ બહુ છે યાર કંઈક તો પોતાનું લેતા હો હવે તમને આપું કે આ છોડીને આપું આપો આમને આપો લો એક મિનિટ જો પ્રીતિ ખરેખર માં બનવાની હોય તેના બાળકનો બાપ હું નથી મેં તો એને હાથ સુધા અડાડ્યો નથી અરે તો અત્યારે અડાડ અત્યારે અડાડ આ શું હે ઘડીક માં લગન નક્કી ઘડીક માં ફોક તો ભલે થતા ફોક પણ આવો ઘોર કલંકો મારા માથે નહી લઉં લા નાટકીઓ છું પણ કેરેક્ટર મેન્ટેન કરતા આવડે છે વાત કરે ચલો બાપુજી મારે લગ્ન નથી કરવા એક મિનિટ પ્રેમલ જો હું તને એમ કહું કે બધું ખોટું છે તો ખોટું હા ઉપજાવી કાઢેલું હું માં નથી બનવાની તો પછી શું કામ ખોટું બોલી તું આપણા લગ્ન થાય એ માટે અલ્યા એટલે હું મામો નથી બનવાનો હું દાદો નથી બનવાનો હું બાપ નથી બનવાનો ના 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 તો લગન ફોક અરે બાપુજી તમે લગન ફોક લગન ફોક એ હાડી 70 વાર ફોક હવે જો

આમાં બનાવા હા જે સિવાય તમે લગ્નની મંજૂરી નહી આપો ને જા જા એ આશુ પેલા બાપ દીકરા ગયા બાપ ગયો લીસોટો રહી ગયો એ બાપ જતા જતા કેતો ગયો લગન ફોક લગન ફોક એ પાછું એમ પણ કહ્યું કે હું હું જારે હવે સાચે મામો બનું ને ત્યારે મારે એને બોલાવવાનો એટલે તમે મામા નથી બનવાના ના આ કોણે કહ્યું અરે આ વાત તો મે અહીંયા આ જગ્યા પર મારી કાનો કાન સાંભળેલું તારા કાનો કાન તે અર્ધું સાંભળેલું એ નાટકના સંવાદો હતા એ તમને કોણે કહ્યું આ લોકોએ એ ને તમે માની લીધું બીજું શું કરું અરે એક નંબરના મામા છો કાલ ઉઠીને પ્રીતિબેન મેટરનિટીમાં હોમમાં હશે અને આ લોકો કે છે આ નાટકનો સીન છે તો તમે માની લેશો પ્રીતિબેન ને દર વર્ષે બાબો આવશે ને તો એ પ્રીતિબેન ના લગન નઈ થાય હું શું કહું છું હું શું કહું છું તમે આનું કંઈ કરો હવે અરે હું શું કરું તમારામાં તો ત્રેવાડ જ નથી તમે કઈ ખબર છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે કઈ ખબર છે શું ચાલી રહ્યું છે પેલા રાકેશભાઈ એણે પેલી બાઈની છેડતી કરી ઓ રાકેશે છેડતી કરી હા સાલાને બેબે સ્ત્રીઓ છે તો એણે ત્રીજીની છેડતી કરી પતિઓ પોતાની પત્નીની ક્યારે છેડતી નથી કરતા અમારો અનુભવ છે હા 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 હંમેશા પાર્કી સ્ત્રીની છેડતી કરે છે ને મારો અનુભવ છે હવે આનું કઈ કરો અરે શું કરું કરું કર્યા કરે છે યાર મને સમજાવી યાર શું અરે પેલી પેલી બગદાદ વાળીને મોકલાવવાનું અરે બગદાદ વાળીને મોકલાવવાનું બધું મે સેટલ કરી દીધું છે પેલો અબ્દુલ્લો આજે જાય છે અરે અબ્દુલ્લાને જવું હોય તો ભલે જાય ને ભલે જાય પણ પેલી પ્રેઝન્ટ માં જે મળી છે ને બાઈ એ તો નથી જતી ને હું કહો છું એની સાથે એને મોકલાવી આપો અરે મોકલાવી આપો પણ મોકલાવી આપો તો પેલો અબ્દુલ્લો ક્યારે જાય છે એ આજે ને આજે જ જવાનો છે આજે અત્યારે જવા આવું છે એક મિનિટ મને જવા દે મને જવા દે હા હું અત્યારે જ જાઉં છું અરે જાય તો ભલે જાય તમે કોની વાત કરો છો અબ્દુલ્લાની હું મારી વાત કરું છું હું આ ઘર છોડીને હંમેશ માટે જાઉં છું તમને છોડીને જતાં એટલું જ દુખ થાય છે જેટલું દુખ પહેલા એમને છોડતા થયું હતું એમને કોને કોને બે વાંદરાઓને તમારા જેટલા જ પ્રેમાળ હતા તમને જોઉં છું ને એ લોકોની યાદ આવે છે મને એક વાત કહેને કે તું શું કામ જાય છે કારણ કે એ લોકોને મારા પર વેમ આવ્યો છે વેમ રાકેશને કારણ કે મેં ટાપુ પર સફરજન ખાધું તું ને લે સફરજન ખાધું એમાં શું થઈ ગયું આજોને મારા એ રોજ ભર પેટ ઘરે જમે છે તો એ બહાર જઈને સફરજન તો ખાય જ છે એ છે કે નહીં રોજ જમો રોજ આજે સચિવાલય ગયોલો ને સફરજન ખાધા બે વાર

હું આ ઘર છોડીને જાઉં ઘર છોડીને ન જવા કામ કર ચાલો આપણે ત્રણે જણા આપણા જઈએ ત્યાં મસ્ત ચિત્ર દોરીને સમજાવો કે અમારી વાત સાંભળજો અને પછી આપણે ચાલો ના 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 હું સાંભળવા માંગતી નથી પણ બે મિનિટ મારી વાત સાંભળવામાં શું પ્રોબ્લેમ છે તને અને તને બે માઉન્ટ પાડવામાં શું થતું તું ત્યાર તો તું મોટે ઉપાડે બોલ્યો હું એના बाप નથી કેમ તને બાપ બનવું નથી ગમતું ગમે છે પણ લગ્ન પછી હવે આપણે લગ્ન થઈ રહ્યા તું બાપ બને ને તો જ આપણા લગ્ન થાય એના સિવાય તારામાં લાયકા જ શું છે અરે યાર પણ હજી ક્યાં મોડું થયું છે હું સમજાવીશ ને એમને મેં તારું કાઈ નથી સાંભળું પહેલા તું લગ્નની પરમિશન લે પછી જ મારી સાથે વાત કરજે અરે પ્રીતિ એ કમાલ ના વડીલો મળ્યા છે યાર આ ધરાર બાપ થવા ઉસકેરે છે મને તો સમજાતું નથી કે હું શું કરું એ પ્રીતિ

તો હંમેશા એકબીજા સાથે બનાવટ કર્યા જ કરવાની શું મારો અનુભવ છે ના ના મારાથી આ નહીં થાય હું એમની સાથે આવું બધું નહીં કરી શકું હું આ ઘર છોડીને જાઉં છું અરે અરે ક્યાં એ ક્યાં જા હવે હું શું કરું શું શું કરું અંદર જા ચા કોફી અથાણું પાપડ જે બનાવ હોય બનાવ તું જા ને યાર લ્યો આ બધા સફરજન ખાય અને મારે આખી જિંદગી કામ કરતા રહેવાનું જા ને અંદર જા સફરજન ખા ચાલ ચાલ એક કામ કર સફરજન નું ઝાડ વાવી દે

તમે રાકેશભાઈ સાથે બનાવટ કરશો અરે પણ એમને ખબર પડી ગઈ તો ક્યાંથી ખબર પડે હું થોડો કહેવાનું ત્યાર વાત બરાબર છે તમે નહીં કહો પણ હું કહીશ તો તું શું કામ કે તને શું ફાયદો ન કહીને શું ફાયદો એટલે એટલે એમ કે એક જ શરતે રાકેશભાઈને આ વાત ના કરું કઈ શરતે એક બોલ લે મારા ને પ્રીતિ ના લગ્ન ના ના નહીં નહીં આ શરત મને કોઈ કાલે મંજૂર નથી ઠીક છે રાકેશભાઈ એક

શું બ્લેકમેલર બ્લેકમેલર મને તારી શરત મંજૂર છે યાર બસ લગ્ન મંજૂર હમ સાચે હવે કામ કરીશ હા સાચે સાચે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ બાપા સાથે વાત કરી આવું લગ્નનો બધું ગોઠવી આવું ચલા આવજો જ્યાં આવજે ભાઈ આવજે વાત કરજે ચા હા ઓ મિસ્ટર રમેશ હા ભાઈ આવો ને બેસો ને બેસો ને બેસો ને બેસો ને બેસો બેસો કોણ ભાઈ તમે કોણ માકડ કોણ માકડ માકડ નથી ગરમા અમારે માકડ નથી સર મારું નામ મિસ્ટર માકડ અચ્છા અચ્છા તમારું નામ મિસ્ટર માકડ સચિવાલયમાંથી આવું છું ઓ હો હો

આપણા દેશને નુકસાન થાય એવું છે અરે એટલા માટે એટલા માટે સર આપણા રાષ્ટ્ર ખાતર આપણા રાષ્ટ્ર ખાતર તમે એ ભાઈને તમારા પાસે રાખો અરે યાર રાષ્ટ્રના હિત ખાતર હું એ ભાઈને ઘરમાં રાખું યાર કેવી વાત કરો છો ચાલો માની લો માની લો કે રાષ્ટ્ર હિત ખાતર મે ભાઈને ઘરમાં રાખી પણ યાર મારી બૈરીનું શું અમે છે ને સર આઈ મીન સર અમે એમને સમજાવીશું રાષ્ટ્ર હિત ખાતર તમે મારી બૈરીને સમજાવશો સચિવાલય મારી બહેરીને સમજાવશે જો ગવર્મેન્ટ લીધા જાય ચાલો રાષ્ટ્રહિત કાતર બગદાદ વાળી રાખી ચાલો આવો આવો જો આપણે પાછી ભાષા શીખીએ આવો રાષ્ટ્રહિત મને કરવા દે બે સિદ્ધાઉન સિદ્ધાઉન હા ચાલો પેલા ખંજરી વગાડવા હા હવે બોલો એલ ઓ ઓ ડિસ્ટર્બ નહીં કરને યાર ડિસ્ટર્બ નહીં કરને યાર રાષ્ટ્રહિત કરી રહો છું ને નહીં નહી સેવા કરવા દેવાની બોલ આઈ

તું મારું આખું જીવન હિત માટે સમર્પિત કરી દઈશ મારી પાસે ક્યારે નહીં આવતી તું બોલ્યા જ કે મને રાષ્ટ્ર સેવા કરવા દઈશ બોલ્યા કરીશ બોલ્યા કર આપણે લોકો બહાર જઈએ રાિત માટે રાકેશભાઈ શું છે રાકેશભાઈ બહાર આવો શું થયું જો હવે તો હજ થાય છે કેમ શું થયું પેલી બગદાદ પાછી મોકલાવો મોટા ને કહો ને મે કાયું પણ એ મને જવાનું કે છે ક્યાં બગદાદ ના હવે મારા બાપુજી ને ત્યાં તો જઈ આવો મારે નથી જવું એને મોકલવી છે ક્યાં બાપુજી ને ત્યાં ના હવે બગદાદ અરે મોટા ભાઈ ને મળેલી વસ્તુ હું કેવી રીતે પાછી મોકલાવી આપું હા હા તમે એની છેડતી કરી શકો છો પણ એને પાછી નથી મોકલાવી શકતા એ ભાભી એ છેડતી મે મારા માટે નોતી કરી મોટા ભાઈ માટે કરી હતી એમની પાસે ટાઈમ નોતો એટલે એમણે મને કહ્યું હતું એટલે મે છેડતી કરી હતી અરે પણ અરે પણ है भगवान और हमारी शुगर किधर किधर ए सुनिए 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 खड़ी हो वो रमेश किधर गई जहन्नम में गई जहन्नम में वो जहन्नम किधर आई तुम्हारे सर को आई अच्छा उनको बोल देना कि मैं जाती खड़े रहती तुम जाती साथ में पेली को भी लेकर जाती क्या मैं अकेली जाती क्या है अकेली नहीं जाती साथ में पहली को भी लेकर जाती तुम उनको साथ में भेजना मांगती हाँ क्यों भेजना मांगती यार क्यों नहीं रखती क्योंकि हमको वो पसंद नहीं होती क्या बोली तू हमारे खलीफा की फिर से तो हिन करती वाह तुम वहां से पहली बाई को लेकर आती फिर हमको हिन हिन करती तुम उसको साथ में लेकर जाती क्या बोली मैं उसको बिल्कुल नहीं ले जाऊंगी तुम उसको रखना नहीं मांगती क्या नहीं मांगती अगर तुम उसको नहीं लेकर जाती ना तो देख लेती फिर देख ले मैं तुम्हारी मास्टर की जान ले लूंगा ए, उसको एक अंगली कर तो दिखाती फिर तुम भी देख लेती ऐसा क्या ऐसा ऐसा क्या ऐसा 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 ठीक है मैं अभी जाती फिर आएगी देख लेगी किधर गई मास्टर किधर गई હવે મારે શું કરવાનું ભગવાન તારે છે ને આની સામે મને આવું બધું કેવાનું નઈ એને એવું ના લાગવું જોઈએ ને કે આપડી વચ્ચે આડા સંબંધ છે

રાકેશ શું છે મોટા ભાઈ જો 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 કોણ આવ્યું છે તને મળવા કોણ આવ્યું છે અય આકાશ ભાઈ હું તમને જ મળવા આવ્યો તો ઉ ઉ આદમ તું આદમ આદમ આ આ અંદર ના બેસી સાથે ઉચ ટાપુ પર આટલા વર્ષ હતો ઓહો એટલે તમે જ આદમ છો પણ મેં તો તમને જુવાન ધાર્યા હતા

મળી જંજના બેટી પાટમે હું શંકા કરો છો હે ના 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 આઈ એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સોરી સારી આઈ એમ સોરી તમે મને તમારી પત્ની માનો છો ના તો પછી તમે મને નહીં તમારી પત્નીને સારી કો હા જંજના જૈયા અહીં આવ જંજના આઈ એમ રીલી વેરી સોરી મને ખબર નહોતી કે હા અદમ છું આઈ એમ વેરી સોરી એટલે હવે આપણો પેરા પકતાને એકદમ પક્કા બેસી જ બેસી જ બેસી

અચ્છા એટલે મોટાભાઈ તમે મારી સાથે બનાવટ કરી તમને શરમ નથી આવતી હું આજે આ ઘર છોડીને જાઉં છું આની સાથે અને પાછો પગ હોલ્ડ ઓન રાકેશભાઈ એક મિનિટ તમારે એ જાણવું છે ને કે આટલા વર્ષો સુધી અંજના ક્યાં હતી તો આટલા વર્ષો સુધી એ મારા સાથે હતી એ ટપ પણ આજે જો એ તમારા સામે જીવતી ઊભી છે ને તો એ માત્ર એના તમારા પરના પ્રેમને ખાતર અને એના તમારા પરના વિશ્વાસને ખાતર જો એને તમારા પર પ્રેમ કે લાગણી ન હોત ને તો એ આજે તમારી સામે આમ જીવતી ન ઉભી હોત તમારો પ્રેમ એના હૃદયનો ધબકાર છે અને યુ નો શિલ્પા અંજના ક્યારે પણ નથી ઈચ્છતી કે તમારું અને રાકેશભાઈનું હનીમૂન થાય એટલા માટે કે જો તમારું હનીમૂન થયું હોત તો એ તમારા માટે સારું ન થાત અને જો તમારું હનીમૂન થયું હોત તો અંજના એ જ દિવસે ઘર છોડીને જતી રહે તમે એક સ્ત્રી છો સ્ત્રી થઈને સ્ત્રીની ભાવનાઓને સમજો એની વ્યથા એની પીડાઓને સમજો સ્ત્રી થઈને સ્ત્રીના દુશ્મન નહીં બનો એને અન્યાય નહીં કરો જવા દો આતમભાઈ હું જાઉં છું એક મિનિટ